ચીફ યુનિટી ખાતે સ્થાનિક યુવાનોએ વિરોધ નોંધાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે સ્થાનિકોને રોજગારીની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. પ્રવાસીઓને યુનિટી પરિસર છોડી જતા રહેવા માટે સ્થાનિકોએ જણાવ્યું. ઉગ્ર વાતાવરણ બનતા પોલીસ મામલો શાંત પાડવા માટે ત્યાં પહોંચી પ્રયાસો કરવામાં આવ્યા. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે સ્થાનિકો છે ત્યાં એકઠા થયા હતા અને સ્થાનિકોને રોજગારી મળે તે માટે ખાસ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અને જે રીતે ત્યાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે હાલ રજાના દિવસો, તેને લઈને પણ તેમને પણ થોડી કનડગત કરવામાં આવી હતી. તેમને સ્થળ છોડી જવા માટે પણ કહેવામાં આવ્યું હતું સ્થાનિકો દ્વારા. તો જોઈ શકાય છે કે જે પોલીસ છે તેમણે દરમિયાનગીરી કરવાની કોશિશ કરી. માહિતી સાથે અમારા સંવાદદાતા પ્રવીણ પણ જોડાઈ ગયા છે. પ્રવીણ, શું માહિતી છે, હાલ પરિસ્થિતિ કેવી છે? જી બંસી, જણાવી દઉં કે આજે સોમવાર છે અને રજાનો માહોલ છે, ત્યારે છતાં પણ એડવાન્સ બુકિંગ કરેલ હતું એ પ્રવાસીઓ હાલમાં આવી રહ્યા છે. એની સાથે એમનો જ વિરોધ કરવા માટે સ્થાનિક ગ્રામજનો બી અહીં મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છે અને હજુ આવી રહ્યા છે. અને એ લોકોને એક જ માંગ છે કે અમારી જમીનો ગઈ છે તો અમની સામે અમને જમીન વળતર આપો, અમને નોકરી આપો. જયારે અહીંયા સ્થાનિક એજન્સીઓ જે નિયુક્ત કરવામાં આવી છે એ સ્થાનિક નિયુક્તિ એજન્સીઓ દ્વારા જે બહારથી કર્મચારીઓ લાવવામાં આવે છે, તો અહીંયા એક જ માંગ છે આદિવાસી અહીં લોકલ કે લોકોએ જમીનો ગુમાવી છે તો એમને પ્રાયોરિટી પહેલી આપવામાં આવે. અને અહીંયા જ્યાં સ્થાનિકોને જ્યાં સુધી નોકરીમાં લેવાના નહીં આવે ત્યાં સુધી સ્ટેચ્યુ પર એક પણ પ્રવાસીઓને અમે પ્રવેશવા દેવાશું નહીં એવી સ્ટ્રીક્ટ સૂચના અહીંયા આદિવાસી દ્વારા આપવામાં આવી છે. અને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ સુરક્ષા પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જી જી આભાર પ્રવીણ આ સમગ્ર માહિતી બદલ.